બ્રિજની લંબાઈ મીટર કેટલી હશે મીટરમાં કેટલી હશે એ શોધવાની છે બરાબર પંદર કિમી પ્રતિ આવવરથી દોડે છે અને પાંચ મિનિટમાં પસાર કરે છે બરાબર હવે પ્રોબ્લેમ ઓન ટ્રેન આપણે શરૂ કરીએ પહેલાં થોડા એમના જે બેઝિક રૂલ્સ છે નિયમ છે એ આપણે જોઈ લઈએ કે એમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જેથી કરીને આપણે ભવિષ્યમાં જો એ ક્વેશ્ચન આવે તો આટલી રીતે જ છે આટલા જ ફોર્મ્યુલા આવવાના છે જેથી કરીને આપણને એમના ઝડપથી આવડી જાય તો આપણે ફોર્મ્યુલા તો ફોર્મ્યુલા કઈ રીતે બનશે આમનો બરાબર સામાન્ય આનો ફોર્મ્યુલા એવો છે કે સ્પીડ સ્પીડ ડિસ્ટન્સ અને ટાઈમ બરાબર આનો સામાન્ય ફોર્મ્યુલા છે કે ટુ ચેન્જ હવે બરાબર આ એક ફોર્મ્યુલા પતી બીજો ફોર્મ્યુલા ચેન્જ મીટર પ્રતિ સેકન્ડ ઇન કિલોમીટર પ્રતિ ઓર બરાબર તો માનો કે હવે જો આપણે મીટર પ્રતિ સેકન્ડમાં આપણે ચેન્જ કરવું હોય બરાબર કિલોમીટરમાં આપેલું હોય કે વીસ કિમી પ્રતિ અવરમાં આપેલું હોય અને જો આપણે એમને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો સામાન્ય રીતે એની મોટી રીત છે પરંતુ આપણે એમને વીસ છે એને આપણે અઢાર ગુણ્યા થી ભાગી નાખવાના ગુણી નાખવાના બરાબર જેથી કરીને આપણને એમનો મળી જશે બરાબર વિદ્યુત મીટર પ્રતિ સેકન્ડ બરાબર પાંચ ચોક વીસ અઢાર ચોક બોતેર બોતેર મીટર પ્રતિ સેકન્ડ આવી જાય એ જ રીતે જો કિમી પ્રતિ આવરથી આપણે શોધવાનું હોય અને એમએસમાં આપણે ફેરવવાનું હોય તો આપણે એને શોધીશું પાંચના છેદમાં અઢાર તો આપણને મળી જશે આ તમારે યાદ રાખવાનું છે બરાબર ત્યારે પણ આગળ પ્રશ્ન પૂછાશે અંદર છેદ આપણે સવાલમાં લઈ લીધેલા છે જે તમને ક્લિયરન્સ આવશે ક્લેરિટી થોડી આવશે બરાબર કે ટ્રેનના કોન્સેપ્ટમાં હંમેશા બે ચીજ વસ્તુઓ હોય છે યાદ રાખવું કહો ટ્રેનનો જે કોન્સેપ્ટ હોય એની અંદર હંમેશા બે ચીજ વસ્તુઓ હોય છે એક હોય છે ટ્રેન અને બીજી હોય છે ટ્રેન જે વસ્તુ પદાર્થ વ્યક્તિ સજીવને પસાર કરે બરાબર ક્વેશ્ચન હંમેશા એવા જ પૂછાશે કે ટ્રેન એક ટ્રેન દોડે છે બરાબર તો એ બીજા સામે વૃક્ષને કેટલા સમયમાં પસાર કરે બરાબર માણસને કેટલા સમયમાં પસાર કરે વ્યક્તિ સજીવ પદાર્થને કેટલા સમયમાં પસાર કરે બરાબર આ બે જ વસ્તુ હશે પ્રકાર જોઈ લે પ્રથમ પ્રકાર કેવો હશે કે જ્યારે એક ચાલતી ટ્રેન કોઈ માણસને પસાર કરે ત્યારે પ્રથમ વસ્તુ ટ્રેન થઈ અને બીજી વસ્તુ માણસ થઈ બરાબર જ્યારે છે આ ટ્રેન છે એ કોઈ માણસને પસાર કરે બરાબર ત્યારે પ્રથમ વસ્તુ ટ્રેન અને બીજી વસ્તુ માણસ થઈ આ પહેલો પ્રકાર બરાબર બીજો પ્રકાર એવો પૂછાય કે જ્યારે એક ચાલતી ટ્રેન કોઈ પ્લેટફોર્મ પસાર કરે ત્યારે પ્રથમ વસ્તુ ટ્રેન થઈ અને બીજી વસ્તુ પ્લેટફોર્મ થાય બરાબર જ્યારે ટ્રેન છે એ કોઈ પ્લેટફોર્મને પસાર કરે બરાબર ત્યારે પ્રથમ વસ્તુ છે એ ટ્રેન થઈ અને બીજી પ્લેટફોર્મ થાય બરાબર બીજો પ્રકાર ત્રીજો પ્રકાર જ્યારે ચાલતી ટ્રેન એક પ્લેટફોર્મ પરના ઊભેલા માણસને ક્રોસ કરે ત્યારે પ્રથમ વસ્તુ ટ્રેન થાય અને બીજી વસ્તુ પ્લેટફોર્મ પર ઊભેલો માણસ થયો બરાબર હવે ધારો કે અહીંયા આ ટ્રેન છે અહીંયા પ્લેટફોર્મ છે અહીંયા માણસ છે બરાબર તો આ માણસ છે એ બીજી વસ્તુ થશે નહીં કે પ્લેટફોર્મ બરાબર ચોથો પ્રકાર કેવો છે કે જ્યારે ચાલતી ટ્રેન બીજી ચાલતી ટ્રેન ચાલતી ટ્રેન છે બીજી ચાલતી ટ્રેન અને ક્રોસ કરે સમાન અથવા વિરુદ્ધ દિશામાં તો પ્રથમ વસ્તુ છે એ પ્રથમ ટ્રેન બીજી વસ્તુ છે એ બીજી ટ્રેન અમાનો કે એક અહીંયા ટ્રેન છે બરાબર એ અહીંયા બીજી ટ્રેનને પસાર કરે તો પહેલી વસ્તુ આ છે અને બીજી વસ્તુ આ છે આવો માનો કે આ પહેલી ટ્રેન છે અને આ બીજી ટ્રેન છે પરંતુ આ ટ્રેન આ રીતે જાય છે અને આ ટ્રેન આ રીતે જાય છે તો પહેલી તો આ બંને દાખલા તમને પૂછાઈ શકે બરાબર પાંચમો પ્રકાર છે જ્યારે કોઈ ચાલતી ટ્રેન બીજી ચાલતી ટ્રેનમાં ઉભેલા બેઠેલા માણસને પસાર કરે ત્યારે પ્રથમ વસ્તુ ટ્રેન અને બીજી વસ્તુ ટ્રેનમાં બેઠેલો માણસને અહીં કે ટ્રેન બરાબર તો આ પહેલી વસ્તુ છે આ પહેલી ટ્રેન છે બીજું અહીંયા આ ટ્રેનની અંદર અહીંયા માણસ બેઠેલો છે અને એને ક્રોસ કરવાનું પૂછે બરાબર તો આ પહેલી અને બીજો આ ટ્રેન આપણે ગણવાની નથી બરાબર જોઈએ થોડા ફોર્મ્યુલા જ્યારે આ રીતે જ્યારે આપેલા હોય બરાબર અને જો કોઈ ક્વેશ્ચન આપણે પૂછ્યા જાય તો ફટ દેન જવાબ આવી જાય બરાબર તો પહેલું શું પ્રથમ જ્યારે કોઈ ટ્રેન માણસ ઊભેલો બરાબર વૃક્ષને જ્યારે કોઈ ટ્રેન માણસ થાંભલો વૃક્ષ પસાર કરે બરાબર જ્યારે આ પહેલો પ્રકાર હોય બરાબર તો ધારો કે ટ્રેનની કોઈ સ્પીડ એટલે કે એસ ટ્રેનની લંબાઈ એટલે કે એલ અને થાંભલો માણસ વૃક્ષ પસાર કરવાનો સમય ટી બરાબર તો આ રીતે જ્યારે ક્વેશ્ચન હોય જ્યારે કોઈ માણસે ટ્રેન માણસ થાંભલો કે વૃક્ષને પસાર કરે તો તમારી પાસે પહેલો ફોર્મ્યુલા આવશે એસ ઇઝ ઇક્વલ ટુ એલના છેદમાં ટી આ રીતે જવાબ હોય તો આ તમને મૂકશો એટલે તમારો જવાબ આવી જશે બરાબર બીજો ફોર્મ્યુલા જ્યારે ટ્રેન કોઈ પ્લેટફોર્મ પસાર કરે જ્યારે ટ્રેન છે કોઈ પ્લેટફોર્મ પસાર કરે બરાબર તો ટ્રેનની સ્પીડ બરાબર એસ ટ્રેનની લંબાઈ કારણ કે ટ્રેનને લંબાઈ હશે બરાબર તો એની લંબાઈ એલ વન બરાબર અને જે ક્રોસ કરે બરાબર છે પ્લેટફોર્મ કારણ કે પ્લેટફોર્મને પણ લંબાઈ હશે તો એને એલ ટુ જેટલા ટાઈમમાં એ પસાર કરે એ નીચે છેદમાં આવશે બરાબર તો બીજો ફોર્મ્યુલા તમારો બની ગયો આવો દાખલો હોય તો તમારે આ ફોર્મ્યુલાથી કરી નાખવાનો ત્રીજો કે જ્યારે ચાલતી ટ્રેન બીજી ચાલતી ટ્રેનને પસાર કરે આ રીતે હોય જ્યારે ચાલતી ટ્રેન છે હવે બીજી ચાલતી ટ્રેનને પસાર કરે આમાં એવું થાય કે બંને સ્પીડ હશે એક પ્રથમ ટ્રેનને પણ સ્પીડ હશે અને બીજીને પણ સ્પીડ હશે બરાબર તો જ્યારે વિરુદ્ધ દિશામાં પ્રવાસ કરતી હોય બરાબર છે વિરુદ્ધ દિશામાં પ્રવાસ કરે છે એનું છે તો એસ વન પ્લસ એસ ટુ બરાબર હવે એલ વન કારણ કે પહેલી ટ્રેનને લંબાઈ છે અને બીજી ટ્રેનને લંબાઈ છે બરાબર ને છેદમાં ટી ટાઈમ બરાબર આ ફોર્મ્યુલા તમારે જાવ જ્યારે વિરુદ્ધ દિશામાં હોય તો જ આપણે ગણવાનું છે વિરુદ્ધ દિશામાં જો હોય ત્યારે જ બરાબર જો સમાન દિશામાં હોય તો તમારે આ બંનેનો માઇનસ કરવો પડશે બરાબર જ્યારે બંને વસ્તુ લંબાઈ ધરાવે તો એલ વન અને એલ ટુ થશે બરાબર જો બંને વસ્તુ સ્પીડ ધરાવે છે વિરુદ્ધ દિશામાં હોય તો એડ અને જો સમાન દિશામાં હોય તો એસ વન અને એસ ટુ એ માઇનસ થશે બરાબર જો સમાન દિશામાં હોય તો આને માઇનસ થશે ચોથો પ્રકાર શું છે કે જ્યારે ટ્રેન કોઈ દોડતા માણસ જ્યારે ટ્રેન છે કોઈ દોડતા માણસને પસાર કરે જ્યારે ટ્રેન બીજી વસ્તુની સ્પીડ એસ ટુ સમાન દિશામાં હોય ત્યારે બરાબર તો હવે એની અંદર તો એક જ છે એટલે એ માણસ દોડતો હોય બરાબર તો એસ વન માઇનસ સમાન દિશા છે એટલે બરાબર તો એલ છેદમાં ટી નેક્સ્ટ પાંચમો છે શું છે કે જ્યારે એક ચાલતી ટ્રેન બીજી ટ્રેનમાં બેઠેલા માણસને ક્રોસ કરે બરાબર તો જો વિરુદ્ધ દિશામાં હોય તો આ રીતે આવશે બરાબર હવે તમારે જો આની આ ફોર્મ્યુલા તમારે જોઈએ તો લખી લેજો અથવા તો હું આને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી કરીને તમે ડાઉનલોડ કરી શકો જેથી તમને મદદરૂપ થઈ શકે બરાબર લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે નેક્સ્ટ ચાલો જોઈ લઈએ આનો જવાબ આપણે જોઈ લઈએ આ ફોર્મ્યુલાને આધારે આપણે આનો જવાબ જોઈ લઈએ કે આપણે શું કીધું છે આની અંદર એવું કીધું છે જો એક માણસ પંદર કિમી પ્રતિ ઓવર ઓવરથી દોડે છે પંદર કિમી પ્રતિ દોડે છે અને દોડતા દોડતાં તે બ્રિજને પાંચ મિનિટમાં પસાર કરે છે બરાબર એની અંદર આપણને ટ્રેન આપી નથી પરંતુ માણસ આપ્યો છે બરાબર તો માણસને જ આપણે ટ્રેન લઈ લેવાની બરાબર પંદર કિમી પ્રતિ દોડે છે અને દોડતા દોડતા તે બ્રિજને પાંચ મિનિટમાં પસાર કરે છે તો બ્રિજની લંબાઈ મીટરમાં કેટલી હશે બરાબર બ્રિજની લંબાઈ છે એ મીટરની અંદર કેટલી હશે તો પહેલી પહેલી વાત તો આપણને પ્રશ્ન પૂછો છે મીટરની અંદર અહીંયા આપેલું છે કિલોમીટરની અંદર બરાબર પંદર કિલોમીટર પ્રતિ અવર કલાકથી દોડે છે માણસ તો આપણે સૌ પ્રથમ આપણે શું કરવું પડશે સૌ પ્રથમ આપણે કરવું પડશે કે આ પંદર કિલોમીટર પ્રતિ અવર છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં શોધવું પડશે બરાબર તો આપણે મીટર પ્રતિ સેકન્ડમાં શોધવા માટે આપણે મેં તમને કીધું હતું કે જ્યારે પંદર આપેલા છે એને આપણે ડાયરેક્ટ શોધવું હોય તો એને આપણે શાનાથી કરવાનું છે પાંચના છેદમાં અઢારથી ગુણી નાખવાના છે બરાબર ત્રણ છ પાંચ તેરી પંદર ત્રણ ત્રણ ગયા પચો પચો પચીસ પચીસના છેદ માં છ પચીસ ના છેદમાં છ મીટર પ્રતિ સેકન્ડ બરાબર માણસ છે એ મીટર પ્રતિ સેકન્ડ એક સેકન્ડની અંદર પચીસના છેદમાં છ મીટર દોડે છે બરાબર તો હવે એવું કીધું છે કે જો એક માણસ પંદર એક સેકન્ડની અંદર દોડતો હોય તો બ્રિજની પાંચ મિનિટમાં પસાર કરે છે કેટલી મિનિટની અંદર પસાર કરે છે એ પાંચ મિનિટની અંદર પસાર કરે છે તો અહીંયા મિનિટ આપેલી છે આને આપણે સેકન્ડમાં લેવું પડશે બરાબર અને સેકન્ડમાં લઈએ તો એના ગુણે આપણે કેટલા કરીશું પાંચ મિનિટને વડે આપણે ગુણીશું બરાબર તો ડાયરેક્ટ આપણે એને મૂકી દઈશું તો આપણી પાસે આવેલું આ મળી ગયું છે કે ભાઈ પચીસ

તેત્રીસ પૂર્ણાંક એકના છેદમાં બે એમએસ મીટર પ્રતિ સેકન્ડ બરાબર એ નીચેનામાંથી છે ને બરાબર છે બરાબર તો આ મીટર પ્રતિ સેકન્ડ છે હવે આને આપણે કલાકમાં શોધવાનું હોય તો આપણે મેં તમને એક ફોર્મ્યુલા કીધો છે બરાબર તો પહેલાં આ તેત્રીસને આપણે અશુદ્ધ માપી તેત્રીસ આ તેત્રીસ તેરી નવ્વા્વાણું નવ્વાણું એક સો બરાબર સોના છેદમાં ત્રણ બરાબર તો હવે આને આપણે પહેલાંને પાંચના છેદમાં અઢાર કર્યું તો આને અઢારના છેદમાં આપણે કરીશું પાંચ બરાબર સાકુર હોય તો છે એ એકસો વીસ કિમી પ્રતિને બરાબર હોય નેક્સ્ટ બહુ ખૂબ જ સરળ છે જો થોડી તમે મહેનત કરશો તો તમને ઝડપથી જવાબ મળી જશે બરાબર એક ટ્રેન એકસો પચાસ મીટર લાંબી છે તથા ત્રીસ કિમી પ્રતિ આવર દોડે છે તો ઊભેલા માણસને કેટલા સમયમાં પસાર કરશે આપણી પાસે આપેલું છે એકસો પચાસ મીટર આપેલું છે અને ત્રીસ કિમી પ્રતિ આવરથી દોડે છે હવે અહીંયા મીટર આપેલું છે આપણને એટલે અહીંયા આપણે કિમી પ્રતિ આવર આપણે સ્વીકારીશું નહીં અહીંયા આપણે મીટર પ્રતિ સેકન્ડ આપણી પાસે હોવું જોઈએ બાકીનો પ્રશ્ન પછી થશે બરાબર એ કેટલા સમયમાં પસાર કરે છે તો હવે અહીંયા આપણે શું લઈશું કે ત્રીસ કિમી છે તો આપણે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડમાં આપણે ફેરવા માટે કિમીને આપણે એને ભાગીશું પાંચના છેદમાં અઢારથી પાંચના છેદમાં અઢારથી આપણે ભાગ્યા બરાબર એના ભાગી નાખ્યા તો આપણને મળશે પંચાને ત્રીસ પચો પચો પચીસ પચીસના છેદમાં ત્રણ મીટર પ્રતિ સેકન્ડ મળ્યું બરાબર એક મીટર પ્રતિ એક સેકન્ડની અંદર પચીસના છેદમાં ત્રણ દોડે છે બરાબર તો એ ત્રણ પચીસના છેદમાં ત્રણ મીટર કાપે છે તો એકસો પચાસ મીટર એને કાપવાનું છે એકસો પચાસ મીટર કાપવા માટે એને શું કરવું પડશે તો ફક્ત એમનો આપણે ગુણાકાર કરી દઈશું ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળી જાય છે પરંતુ એનું આપણે માટે એક સૂત્ર છે કયું સૂત્ર આપણે લઈશું કે જે પહેલો જ પ્રકાર છે એની અંદર કે એસ બરાબર એલના છેદમાં ટી આ સૂત્રો આપણો ફોર્મ્યુલા જે છે એ આપણે ઉપયોગ કરીશું જ્યારે ટ્રેન આપેલી હોય અને કોઈ વ્યક્તિ વૃક્ષ કે માણસને પસાર કરે બરાબર તો આ આપણે લઈશું તો આપણે એસ આપણને મળી ગઈ છે સ્પીડ પચીસના છેદમાં ત્રણ લંબાઈ આપણને કેટલી મળી છે તો લંબાઈ આપણી પાસે છે ટ્રેન કેટલી છે લાંબી છે એકસો પચાસ મીટર બરાબર ટાઈમ આપણને આપેલો નથી તો ટાઈમ આપણે શોધવાનો છે તો ટાઈમને આપણે લઈ લઈશું અહીંયા તો ટાઈમને આપણે અહીંયા લઈએ તો ત્રણ જે ચાલ્યા જશે એકસો પચાસ પાસે અને પચીસ ચાલ્યા જશે નીચે બરાબર તો ટી બરાબર એકસો પચાસ ગુણ્યા ત્રણ છેદમાં પચીસ પચીસ છક દોઢસો અઢાર

પ્રથમ પ્રકારનો ફોર્મ્યુલાની અંદર બીજા પ્રકારનો ફોર્મ્યુલા ઉત્પન્ન ઉપયોગ થશે એની પહેલા આપણે જોવું પડશે કિલોમીટરમાં છે પાંચના છેદમાં અઢાર બરાબર છતેરી અઢાર છ સાઠ બરાબર પચાસ છેદમાં ત્રણ મીટર પ્રતિ સેકન્ડ એક સેકન્ડની અંદર પચાસના છેદમાં ત્રણ અંતર કાપે બરાબર તો હવે આપણે બીજા પ્રકારનો ફોર્મ્યુલા કારણ કે બે વખત ટ્રેન પણ છે અને પ્લેટફોર્મ પણ છે તો આપણો બીજા પ્રકારનો છે ફોર્મ્યુલા છે એસ ઇઝ ઇક્વલ ટુ એલ વન પ્લસ એલ ટુ છેદમાં ટાઈમ આપણે ટાઈમ શોધવાનો છે બરાબર આપણને પાસે આપેલો છે સેકન્ડ આપેલું છે કેટલાક આપે છે તો સ્પીડ છે પચાસના છેદમાં ત્રણ ટ્રેનની આપેલી છે બસો એસી પ્લેટફોર્મની આપેલી છે આ સાઈડ ત્રણ ઉપર ચાલે જશે પચાસ નીચે બરાબર તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ બરાબર બસો એસી પ્લસ બસો વીસ બરાબર થશે પાંચસો ગુણ્યા ત્રણ છેદમાં પચાસ નેક્સ્ટ ક્વેશ્ચન સો મીટર લાંબી ટ્રેન છત્રીસ કિમી પ્રતિ અર્થ ઝડપે ત્રણસો મીટર લાંબા બ્રિજને કેટલા સમયમાં પસાર કરશે બરાબર સેમ જ દાખલો છે બરાબર ઉપર જેવો દાખલો છે એવો જ આ દાખલો છે બરાબર તમારી માટે રાખું છું બરાબર નહીં આવડે તો સોલ્વ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું કરી આપીશ પરંતુ તમે પ્રયત્ન કરો તો સારું જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય ઉપરનો જેવો દાખલો છે એવો સેમ દાખલો આ છે જેથી કરીને તમને એમાં સરળતાથી તમને કોન્ફિડન્સ આવશે કે હું પણ આ દાખલા કરી શકું છું નેક્સ્ટ પચાસ મીટર લાંબી ટ્રેન સો મીટર પ્લેટફોર્મને દસ સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની સ્પીડ મીટર પ્રતિ સેકન્ડ કેટલી હશે બરાબર હવે થોડો ચેન્જ આવ્યો છે આ દાખલામાં અત્યાર સુધી આપણે શોધતા હતા સ્પી કેટલા સમયમાં હવે મીટર પ્રતિ સેકન્ડમાં આપણે કેટલો હશે એ આપણે શોધીએ છીએ બરાબર તો પચાસ મીટર લાંબી ટ્રેન સો મીટર પ્લેટફોર્મને દસ સેકન્ડમાં પસાર કરે છે તો હવે આપણે ડાયરેક્ટ લઈ લઈશું બધું આપણી પાસે છે મીટર છે અહીંયા મીટર છે અહીંયા સેકન્ડ છે કોઈ વસ્તુ શોધવાની જરૂર નથી તો આપણે લઈ લઈશું પહેલાં ફોર્મ્યુલા કારણ કે એસ ઇઝ ઇક્વલ ટુ એલ વન પ્લસ એલ ટુ છેદમાં ટી બરાબર હવે આપેલી જેટલી વસ્તુ છે આપણે લખી લઈશું બરાબર આપણે મીટર પ્રતિ સેકન્ડની અંદર ટાઈમ જ શોધવાનો કીધેલો છે બરાબર તો હવે જે આપેલી છે એ આપણે શોધી લઈશું પહેલાં આપણે સ્પીડ આની અંદર મીટર પ્રતિ સેકન્ડ કેટલી સ્પીડ શોધેલી છે શોધવાની છે આની અંદર બરાબર તો એલ વન કેટલો છે આપણે આપેલો છે પચાસ બરાબર એલ ટુ આપેલો છે સો અને કેટલા સેકન્ડમાં દસ સેકન્ડની અંદર એ કાપે છે બરાબર તો દસ સેકન્ડ આપણને ટાઈમ નીચે આપેલો છે બરાબર એક ટ્રેન છત્રીસ કિમી પ્રતિ અવરથી દોડે છે અને ઉભેલા માણસને આઠ સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે બરાબર આપણી પાસે છે અહીંયા ફોર્મ્યુલા છે એસ ઇઝ ઇક્વલ ટુ એલ છેદમાં ટી આ ફોર્મ્યુલા અવરથી દોડે છે અને ઉભેલા માણસને આઠ સેકન્ડમાં પસાર કરે છે બરાબર ટ્રેનની લંબાઈ હવે અહીંયા આપણને આપેલું છે કિમી પ્રતિ અવર અને અહીંયા આપેલું છે સેકન્ડ તો આ કિમી પ્રતિ અવર છે આપણે કાઢવું પડશે તો અહીંયા આપણે લઈ લઈશું છત્રીસ એને કાઢવા માટે છત્રીસ ગુણ્યા પાંચના છેદમાં અઢાર અઢાર દુ છત્રીસ બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ ઓકે તો અહીંયા આપણને મળ્યું દસ બરાબર લંબાઈ લંબાઈને છેદ દસ મળી ગયો અહીંયા બરાબર તો હવે એલ આપણને આપેલો નથી એલ શોધવાનો છે બરાબર છેદમાં છે આઠ હવે એલ આપણે જોઈએ છીએ આઠ સેકન્ડમાં પસાર કરતો હતો બરાબર તો આને આપણે લઈ લઈશું આ બાજુ આઠને દસ ગુણ્યા ભાગાકારના સંબંધમાં હોય તો ગુણાકારના સંબંધમાં થશે છે આઠ બરાબર એલ દસ અઠું એશી એસી બરાબર એલ રાઈટ આન્સર ઇઝ એસી મીટર બરાબર એસી મીટર રાઈટ આન્સર ચાલો ટ્રેનની લંબાઈ છે એસી મીટર નેક્સ્ટ એક ટ્રેન સાતસો મીટર લાંબી બોતેર કિલોમીટર પ્રતિ દોડે છે જો ટનલને એક મિનિટમાં ક્રોસ કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે બરાબર તો આની અંદર આપણી પાસે એક મિનિટ આપેલો છે સમય બરાબર ટનલ એક મિનિટને ટનલનો ટાઈમ આપણને ટનલ ટનલની લંબાઈ આપણને આપેલી નથી ટ્રેનની લંબાઈ એક આપેલી છે બોતેર કિલોમીટર અહીંયા મીટર આપેલું છે અહીંયા કિમી આપેલું છે એટલે એક પ્રશ્ન આપણી પાસે ઉત્પાસ્થિત થઈ ગયો બોંતેર ગુણ્યા પાંચના છેદમાં અઢાર અઢાર ચોક બોતેર પાંચ ચોક વીસ વીસ મીટર પ્રતિ સેકન્ડ મળી ગયું ચાલો બરાબર વીસ મીટર પ્રતિ સેકન્ડથી દોડે છે હવે આપણી પાસે આમાં બે વસ્તુ છે એક છે ટ્રેન લંબાઈવાળી ટનલ એટલે આપણી પાસે સૂત્ર છે આપણી પાસે ફોર્મ્યુલા છે એસ ઇઝ ઇક્વલ ટુ એલ વન પ્લસ એલ ટુ છેદમાં ટી બરાબર તો હવે કેટલી મિનિટમાં એક મિનિટ એટલે સાઠ સેકન્ડની અંદર કાપે છે બરાબર તો એસ કેટલું છે વીસ એલ વન આપણને આપેલું છે સાતસો એલ ટુ આપેલું નથી તો એલ એમનામ રાખીશું છેદમાં આપેલું છે સાહીઠ બરાબર કારણ કે એક મિનિટની અંદર કાપે છે ટાઈમ આપણને આપેલો છે સાહીઠમાં બરાબર તો હવે આપણે એલ જોઈએ છે તો આને આપણે એની સાથે ગુણાકાર કરી નાખશું બરાબર છદુ બાર એટલે બારસો અને આ એલ જોઈએ છે એટલે આ સાતસો આ બધું ચાલ્યા જશે બરાબર એટલે બારસો માઇનસ સાતસો જવાબ આવશે પાંચસો તો પાંચસો મીટર લાંબી ટનલ હોય રાઈટર પાંચસો ઓકે એક ટ્રેન એકસો વીસ મીટર લાંબી છે સાઠ કિમી પ્રતિ અવરથી દોડે છે અને એક માણસ છ કિમી પ્રતિ અવરથી એક સરખી દિશામાં દોડે છે તો ટ્રેન માણસને કેટલા સમય પસાર કરશે આપણી પાસે અહીંયા છે સાઈઠ કિમી અહીંયા છે છ કિમી બરાબર અહીંયા છે મીટર તો આપણે એમને ચેન્જ કરવા પડશે સાહીઠને સાહીઠ ગુણ્યા પાંચના છેદમાં અઢાર બરાબર છત્તેર અઢાર અહીં આવશે તો પચાસના છેદમાં ત્રણ બરાબર એ જ રીતે આપણે માણસનું કરવું પડશે છ ગુણ્યા પાંચના છેદમાં અઢાર બરાબર છ તેરી અઢાર એટલે પાંચના છેદમાં ત્રણ બરાબર તો હવે બંને એક સરખી દિશામાં દોડે છે તો આપણી પાસે સૂત્ર છે કયું છે એસ વન માઇનસ એસ ટુ બરાબર એલના છેદમાં ટી એસ વન આપણી પાસે છે પચાસના છેદમાં ત્રણ માઇનસ પાંચના છેદમાં ત્રણ બરાબર એલ એલ આપણને આપેલો છે એકસો વીસ ટાઈમ આપણે શોધવાનો છે બરાબર તો આમાંથી પચાસમાંથી પાંચ બાદ થશે એટલે પિસ્તાલીસના છેદમાં ત્રણ વધશે બરાબર હવે ટી આપણે શોધવાનો તો આપણે આ બાજુ લઈશું તો ટી બરાબર એકસો વીસ ગુણ્યા ત્રણ છેદ માં કેટલા આવશે પિસ્તાલીસ નવ પંચો પિસ્તાલીસ ત્રણ તેરી નવ ચોવીસ પંચ એકસો વીસ આઠ તેરી ચોવીસ તો આઠ સેકન્ડ ની અંદર સમયમાં ક્રોસ કરશે બરાબર નેક્સ્ટ એક ટ્રેન બસ્સો સિત્તેર મીટર લાંબી છે પચીસ કિમી પ્રતિ અવરથી દોડે છે એક માણસ જે ટ્રેનની વિરુદ્ધ દિશામાં બે કિલોમીટર પ્રતિ અવરથી દોડે છે તો એકાબીજીને કેટલા સમયમાં ક્રોસ કરશે બરાબર તો એક ટ્રેન છે બસો સિત્તેર મીટર લાંબી છે પચીસ કિમી એટલે આને આપણે ફેરવું પડશે બરાબર તો પચીસ ગુણ્યા પાંચના છેદમાં અઢાર બરાબર નહીં ઓડેલ એકસો પચીસના છેદમાં અઢાર થશે ઓકે બરાબર વ્યક્તિનો જોઈ લઈએ વ્યક્તિ બે કેમી પ્રત્યેઓથી દોડે છે તો બે ગુણ્યા પાંચના છેદમાં અઢાર એટલે એ દસના છેદમાં અઢાર થશે બરાબર તો હવે આપણે બંને વિરુદ્ધ દિશામાં દોડે છે એટલે આપણે પ્લસવાળો સૂત્ર લઈશું એસ વન પ્લસ એસ ટુ બરાબર એલના છેદમાં ઇ તો એસ વન આપણને મળ્યું છે એકસો પચીસ છેદમાં અઢાર એલ ટુ મળ્યું છે આપણને દસના છેદમાં અઢાર બરાબર એલ એલ આપણે આ એલ આપણી પાસે છે કેટલું છે બસો સિત્તેર ટી આપણે શોધવાનો છે બરાબર તો એકસો પાંત્રીસના છેદમાં અઢાર થશે બરાબર આ એકસો પાંત્રીસના છેદમાં અઢાર થશે બરાબર એકસો પાંત્રીસના છેદમાં અઢાર એટલે એકસો પાંત્રીસના છેદમાં અઢાર કરવું આ ટી આપણે આ બાજુ લેવાનો છે બરાબર તો ટી આપણે જ્યારે આ બાજુ લઈશું તો બસો સિત્તેર ગુણ્યા અઢાર નીચે થશે એકસો પાંત્રીસ